नमस्कार विद्यार्थी मित्रों, आ चैनल में तमारु स्वागत है। तो आज आप जोशू गाला असाइनमेंट 2023 सोल्यूशन धोरण 10 विषय गुजराती प्रश्नपत्र 6 विभाग डी। प्रश्न नंबर 1, नीचे आपेली पंक्तिओनो आश्रय 15 वाक्यों में अर्थ विस्तार करो। हेमाड़ाना हेम हैया साधु संतना अगण लागे एम गळशे पण बळशे नहीं। जवाब, परहित काजे पोताना प्राणनी आहुति आपनार महात्माओनी विशिष्टताओ कई पार नथी। कवि अहीं साधु पुरुषोना हैयानी उदारतानुं निरूपण करे छे। महात्माओना हैया ऊंचा पर्वत पर रहेला हिम जेवा होय छे। बरफ पर सूर्यनी गरमी पड़े तेनाथी बरफ बळतो नथी पण स्वयं पीगळी जाय छे अने ठंडक आपे छे। जेम जेम वधु गरमी लागे तेम तेम ते वधारे ने वधारे पीगळे छे। तेम साधु पुरुषोना हैया पण कष्ट કે કડવાશનો અગ્નિ સહન કરી વધુ કોમળ અને વધુ કરુણામય બને છે। સંકટો અપમાનો કે દુઃખની મહાત્માઓના હૃદય બળીને ખાખ નથી થઈ જતા, અર્થાત ભાવનાશૂન્ય નથી બનતા, પણ તેમાંથી માનવ હિતકાજ સેવા અને સહાનુભૂતિના સ્ત્રોત વહે છે। ઈશુ, બુદ્ધ, મહાવીર, મહાત્મા, પૈગંબર, નરસિંહ મહેતા, મીરાબાઈ, સંત તુકારામ, ગાંધીજી વગેરેના જીવન આ સંત હૃદયની અપ્રતિમ સહનશીલતાના જ્વલંત ઉદાહરણો છે। તેમણે જગતના ઝેર પચાવીને જગતને અમૃત રસની લાહણી કરી છે। તેણે અનિષ્ટોનો સામનો કરી સૌને માનવતાને મંગલ મંત્ર આપ્યો છે। પ્રશ્ન નંબર 2, તમારી શાળામાં 2 ઓક્ટોબર ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે, તો તે અંગે આશરે 100 શબ્દોમાં અહેવાલ તૈયાર કરો। જવાબ, 2 ઓક્ટોબરે સવારે 9 વાગે અમારી પાટણની પ્રસિદ્ધ નૂતન વિદ્યાલયમાં ગાંધીજી જયંતિ નિમિત્તે તેની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે શાળાના સભાગૃહને તોરણોથી શણગારવામાં આવ્યો હતો। મંચ ઉપર આપણા બાપુ ગાંધીજીનું ચિત્ર મૂકવામાં આવ્યું હતું। ગાંધી જયંતિ સમારંભના સુપ્રસિદ્ધ સાહિત્યકાર મોહનલાલ પટેલ બિરાજમાન હતા। તમામ શિક્ષકો, શાળા સમિતિના પ્રમુખ તેમજ સભ્યો મહેમાનો સમયસર આવી પહોંચ્યા હતા। સરસ્વતી પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત થઈ। શાળાના આચાર્ય શ્રી પટેલ સાહેબની વિનંતીથી અધ્યક્ષશ્રીએ દીપ પ્રાગટ્ય કરાઈ ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। પછી શાળાના વરિષ્ઠ શિક્ષક શ્રી શાહે ગાંધીજીના જીવનના હૃદયસ્પર્શી ચિતાર આપીને ગાંધી જયંતિ નિમિત્તે તેનું મહત્ત્વ સમજાવ્યું હતું। ત્યારબાદ ગાંધીજીની સત્યની પ્રકાર મહેશવની તેને પ્રસ્તાવ સમજાવ્યું હતું। વિદ્યાર્થીઓ તરફથી શિક્ષકને શાલ અને શ્રીફળ આપી તેનું બહુમાન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રની ધૂન સાથે ગાંધીજી જયંતિ સમારંભથી પૂર્ણાહુતિ થઈ હતી। નંબર 3, નીચે આપેલા ગદ્યખંડનો આશરે 3જા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય રીતે શીર્ષક આપો। શીર્ષક, સંવાદી જીવન। સ્ત્રી અને પુરુષ જીવનના એકસાથે મુસાફરી કરતા માણસો છે। આથી જો પતિ અને પત્ની વચ્ચે સુમેળ ન હોય તો જીવન સંવાદી રહેતું નથી। જીવનમાં ઝઘડા અને સંઘર્ષોને નિવારવા બંનેએ એકબીજાના આચાર વિચારને આદરપૂર્વક સ્વીકારવા જોઈએ। નંબર 4, ગમે તે એક વિષય પર આપેલા મુદ્દા આધારિત આશરે 250 શબ્દમાં નિબંધ લખો। વૃક્ષ ઉગાડો, પર્યાવરણ બચાવો। મુદ્દાઓ, આઝાદી પછીના 50 વર્ષ દરમિયાન ભારતની વસ્તી 36 કરોડમાંથી વધીને 102 કરોડ થઈ ગઈ છે। વસ્તી વધારાને લીધે આપણા દેશમાં અનેક સમસ્યાઓ સર્જાય છે। જંગલોનો વિનાશ કર્યા અને ત્યાં સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઊભા કર્યા, આથી હવા, પાણી અને અવાજના પ્રદૂષણ વધ્યા છે। માનવજીવન ભયમાં મુકાઈ ગયું છે। પ્રદૂષણને નિવારવા અનેક ઉપાયોમાંનો એક મહત્વનો ઉપાય એટલે વૃક્ષારોપણ। વૃક્ષો વાવો, જીવન બચાવો। વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે। વૃક્ષોના લીલા પાંદડા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે। વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે। વૃક્ષો વાદળાને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે। વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે છે, તેમજ બાળકો રમે છે। વૃક્ષો ધરતીની શોભા વધારે છે। વૃક્ષો વિનાની ધરતી કેશ વિનાના મસ્તક જેવી ઉજ્જળ લાગે છે। વૃક્ષો આપણને રંગબેરંગી ફૂલો તથા જાત જાતના ફળો આપે છે। વૃક્ષોના મૂળિયા જમીનનું ધોવાણ થતું અટકાવે છે। વૃક્ષો ઇમારતી લાકડો અને બળતણ આપે છે।
કેટલાય વૃક્ષોના મૂળિયા અને પાંદડા ઔષધિ તરીકે વપરાય છે. કેટલાક વર્ષ પૂર્વે આપણા દેશમાં પણ ગાઢ જંગલો હતા. એ જંગલોમાં અનેક જંગલી પશુઓ વસવાટ કરતા હતા. જંગલોથી એ પશુઓનું અને એ પશુઓથી જંગલોનું રક્ષણ થતું. જંગલોથી વાતાવરણમાં ઠંડક રહેતી, હવા શુદ્ધ રહેતી, પુષ્કળ વરસાદ વરસતો. આમ જંગલો આપણા માટે આશીર્વાદરૂપ હતા. પરંતુ આપણા દેશમાં વસ્તીનો સતત વધારો થતાં વસાહતો, કારખાના, સડકો, રેલમાર્ગો વગેરે બનાવવા માટે જમીનની જરૂરિયાત વધતી ગઈ. વળી બળતણ માટે અને ઘરનું રાસ રચેલું બનાવવા માટે લાકડાની જરૂર પડી. આથી આડેધડ જંગલો કપાતા ગયા. પરિણામે જંગલોનો વિસ્તાર ઘટી ગયો. ખેતીલાયક જમીન પણ ઓછી થવા લાગી. જેટલા વૃક્ષો કપાયા તેટલા પ્રમાણમાં નવા વૃક્ષો ઉગાડવામાં આવ્યા નહીં. પરિણામે વરસાદનું પ્રમાણ સતત ઘટતું રહ્યું. ભૂગર્ભ જળનું સ્તર પણ નીચું ગયું. પરિણામે વાતાવરણમાં પ્રદૂષણ વધતું જ જાય છે. આજે આપણને વૃક્ષોનું મહત્ત્વ સમજાયું છે. સાથે સાથે આપણામાં વસ્તી વિસ્ફોટ પર અંકુશ રાખવાની સભાનતા પર આવી છે. આથી આપણે કેટલાક સૂત્રો પ્રચલિત કર્યા છે. વૃક્ષો વાવો, જીવન બચાવો, વૃક્ષ જતન, આબાદ વતન, એક બાળક એક ઝાડ વગેરે. આ બધા સૂત્રો દ્વારા વૃક્ષોનો મહિમા સૂચવાયો છે. પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવે છે. તે દિવસે વૃક્ષો અને પર્યાવરણના રક્ષણ માટે ઉપાયોની ચર્ચા વિચારણા થાય છે. તેમાં વૃક્ષારોપણને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે. આપણા દેશમાં વર્ષા ઋતુ દરમિયાન વન મહોત્સવ પણ ઉજવાય છે. તે વખતે ખુલ્લી જગ્યામાં રસ્તાની બંને બાજુએ નિશાળોમાં અને પડતર જમીનોમાં વૃક્ષો વાવવામાં આવે છે અને તેનું જતન કરવાનો સંકલ્પ કરવામાં આવે છે. વૃક્ષો ઉગાડીને આપણી ધરતી માતાએ આપણા પર કરેલા અનેક ઉપકારોનો બદલો વાળી શકીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.